મોરબી શહેર અને જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે આજે સર્કિટ હાઉસ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મીટિંગ યોજવામાં આવી હતી। જે સમીક્ષા બેઠકમાં વિવિધ પ્રશ્નો સાંભળી સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી હતી। રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે સમીક્ષા બેઠક યોજી હતી। મોરબી જિલ્લાના ખેતી મહેસૂલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને આરોગ્ય ઉપરાંત રેલવે સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા। સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના સમયસર ઉકેલ માટે સૂચનાઓ આપી હતી। બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની હોય જેના ઉકેલ માટે ટ્રાફિક સિગ્નલ લગાવવા મંત્રીએ સૂચનો કર્યા હતા। આંગે જિલ્લા પોલીસ વડા અને પાલિકા તંત્ર સાથે વિચારણા અને પરામર્શ કરવામાં આવ્યા હતા। જે કોઈ પ્રશ્નો આવ્યા છે, ક્યાંક ખેતીને લગતા છે, ક્યાંક મહેસૂલને લગતા છે, ક્યાંક તાલુકા પંચાયતના છે, ગ્રામ પંચાયતના છે, આરોગ્યના છે, રેલવેના છે, એ પ્રશ્નો સંબંધિત અધિકારીઓને સાથે રાખીને સમયસર એ પ્રશ્નોનો ઉકેલ આવે એ દિશામાં કાર્યરત કરવાની અમારી જે ટીમની જે પદ્ધતિ છે એ મુજબ આજે પણ અમે અહીં લોકોના પ્રશ્નો સાંભળ્યા છે અને સ્થળ ઉપર જ એ બધા પ્રશ્નોનો મોટાભાગનો નિકાલ થાય એ દિશામાં અમે કાર્યરત રહ્યા છીએ। આજે મોરબીના સિરામિક ઉદ્યોગના આગેવાનો મને મળ્યા અને મોરબીની જે ટ્રાફિકની સમસ્યાઓ છે એમાં ટ્રાફિક સિગ્નલ મુકાય એવી એ લાગણી છે। તે અન્વયે મેં એસપી શ્રી સાથે અને નગરપાલિકાના અમારા પ્રમુખ ઉપપ્રમુખશ્રી સાથે પણ વાત કરી છે। તો એના સંકલનમાં રહીને આગામી દિવસોમાં મોરબીમાં ટ્રાફિક નિયમન માટે સિગ્નલ પદ્ધતિ પણ અખત્યાર કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યા। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।